ગુજરાતમાં અલગ અલગ જાતિ અને વર્ગના લોકો રહેતા હોય છે. સાથે સાથે સરકાર દ્વારા તેમના ઉત્થાન માટે નિગમ બોર્ડ બનાવીને તેમના પોતાના વર્ગોના યુવાનના ઉત્થાન અને વિકાસ માટે કામ કરતા હોય છે. સરકાર તરફથી યુવાનોને ઉત્કર્ષ માટે સહાય યોજના લાગુ કરતા હોય છે. એ જ રીતે ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ બોર્ડ દ્વારા એમના સમાજના યુવાનોના કૌશલ્યને વિકસાવવા અને તેમની આર્થિક પરિસ્થિતિને સુગઢ બનાવવા માટે યુવાનો અને એમના સમાજના લોકો માટે નિગમ તરફથી લોનની વ્યવસ્થા કરતી હોય છે. રાજ્યની સરકાર પણ આ બોર્ડમાં સહાય કરતી હોય છે, જે અંતર્ગત આજે જૂના સચિવાલય બ્લોક નંબર 16 ખાતે આવેલ ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમમાં આવનાર સમયમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ચેક વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. એ અંતર્ગત બોર્ડના આગામી કાર્યક્રમની મીડિયાને માહિતી આપવા માટે બોર્ડના ચેરમેન ભુવનસિંહ ડાવી અને ડાયરેક્ટર જસવંત ગાંધી દ્વારા પ્રેસ વાર્તાનું આયોજન કરાયું હતું. આ નિગમ માં તારીખ 27/2019 રોજ માનનીય મુખ્યમંત્રીના હસ્તે ચેક વિતરણ સમારંભનું આયોજન કર્યું છે, જેમાં 1260 જેટલા લાભાર્થીઓને 8 કરોડનું ધિરાણ, નાના નાના ધંધા જેવા કે પશુપાલન, હીરા ઉદ્યોગ, મંડપ ડેકોરેશન, સેન્ટિંગ કામ એવા અન્ય પ્રકારના વિડીયોગ્રાફી જેવા ઉદ્યોગો માટે નાનું ધિરાણ અમે કરી રહ્યા છીએ. આ નિગમ દ્વારા અત્યાર સુધીમાં 666 વિદ્યાર્થીઓને રૂપિયા 9 કરોડનું ધિરાણ કરવામાં આવ્યું છે, જેમાંથી 200થી વધુ ડૉક્ટર, એન્જિનિયર, MBA, MCA, CA, CS જેવા અભ્યાસક્રમોમાં ઠાકોર અને કોળી સમાજના સ્નાતકો ઉત્તીર્ણ થઈને પોતાના ધંધા રોજગાર કરી રહ્યા છે. ડૉક્ટરો પણ અત્યારે બહાર પડી રહ્યા છે. તો આજ આ નિગમની લોનથી ઘણા બધી સફળતા મેળવેલા વિદ્યાર્થીઓ આજે સમાજમાં કામ કરી રહ્યા છે. જે અંતર્ગત ચેરમેન ડાભીએ જણાવ્યું કે છેલ્લા 3 વર્ષથી અમારું આ બોર્ડ કાર્યરત છે. મોદીજી અને વિજય રૂપાણીના આભારી છીએ. અમે આ યોજના અંતર્ગત 1260 જેટલા લોકોને 8 કરોડ રૂપિયાની લોન આપવામાં આવશે. કોળી વિકાસ નિગમો અમને લગભગ 3 વર્ષમાં થયું અને ત્રીજી વાર આ કાર્યક્રમ થાય છે અને જાજામાં જાજી ઠાકોર કોળી વિકાસ નિગમને લોન મળે એવા પ્રયત્ન અમારા બધાના છે અને એમાં માન્ય મુખ્યમંત્રીશ્રી, પછી વડાપ્રધાનશ્રી, અમારા નિયામકશ્રી ગાંધી સાહેબ અને અમારા ડિરેક્ટર ઓરે પૂરી મહેનત કરે છે. 1200 જેવા લાભાર્થીઓને અમે અત્યારે લોન આપવાના છીએ અને વધારેમાં વધારે હજી નવી નવી આયોજન કરી અને વધારેમાં વધારે લોનો મળે એવા પ્રયત્ન કરી છે અને સરકાર ઠાકોર કોળી વિકાસ નિગમનું પૂરેપૂરું ધ્યાન દે અને નવો બજેટમાં 150 કરોડમાંથી લગભગ અમને 40 કરોડ રૂપિયા ગુજરાત ઠાકોર કોળી વિકાસને સરકાર આપશે એવું અમે માની રહ્યા છીએ. અમે સરકાર પાસે બોર્ડ માટે 150 કરોડની માંગણી કરી છે, પણ સરકાર 40 કરોડ મંજૂર કરશે એવી અમને આશા છે, જેથી કરી અમે આ રકમ દ્વારા અમારા સમાજના લોકોને લોન દ્વારા સહયોગ આપી એમને આગળ વધારી શકીએ.